દીવમાં એક જ દિવસમાં સવારે 9 વ્યક્તિ અને સાંજે 1 વ્યક્તિમાં કોરોના પોઝિટિવ કેસના લક્ષણો મળી આવ્યા. કુલ કોરોના પોઝિટિવના એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 11 પર. દીવ કલેક્ટરે કોરોના મહામારીથી બચવા માટે ટ્વીટના માધ્યમથી તાકીદ કરી કે શરદી, ખાંસી, તાવ વગેરે જેવા ચિહ્નો દેખાય તો તરત જ પ્રશાસનનો અથવા આરોગ્ય વિભાગનો તરત જ સંપર્ક કરવો. સંઘ પ્રદેશ દીવમાં આજે એક સાથે 10 કોરોનાના કેસ નોંધાતા દીવ પ્રશાસનમાં દોડધામ મચી. દીવમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, ડેપ્યુટી એસપી રવિન્દ્રકુમાર શર્મા, ચીફ ઓફિસર વૈભવ રિખારી, મામલતદાર ચંદ્રહાસ વાજા, હેલ્થ ઓફિસર ડોક્ટર કે વાય સુલતાન તેમજ અન્ય અધિકારીગણ વગેરેએ દરેક સંભવિત કોરોના સંક્રમિત વિસ્તારની મુલાકાત લઈને જરૂરી જાણકારી મેળવી હતી. ઉપરાંત તે વિસ્તારમાં તકેદારી રાખવા માટે લોકોને જણાવ્યું હતું. દીવમાં આજે 10 નવા કેસ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો તેમજ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. દીવ પોલીસ દ્વારા કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને બેરિકેડ લગાડી સીલ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી લોકોની બિનજરૂરી અવર જવર બંધ કરી દેવામાં આવેલ છે. કોરોના પોઝિટિવના નવા 10 કેસ આવતા દીવ પ્રશાસનની સાથે સાથે લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. 2 કેસને ગુજરાતમાં તબદીલ કરતા દીવમાં હાલ 11 કેસ એક્ટિવ છે. દીવ એક નાનો વિસ્તાર છે અને જો દીવમાં આમને આમ કેસ વધતા જશે તો દીવ જિલ્લો જલ્દી કોરોનાની ઝપેટમાં આવી જશે અને એમ થતું અટકાવવા માટે દીવ પ્રશાસન વારંવાર લોકોને માસ્ક, સેનિટાઈઝર, હાથ મોજા વગેરે વાપરવા અપીલ કરે છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચિત કરે છે. વધુમાં દીવ કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે તારીખ 26/6/2020 થી 2/7/2020 દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને 2/7/2020 થી 7/7/2020 દરમિયાન દીવ અને ઘોઘલા શાક માર્કેટની મુલાકાત લીધી હોય અને તેઓને કોઈ શારીરિક તકલીફ જણાય તો પ્રશાસનનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. દીવ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે ઘણા વિસ્તારમાં અવરજવરમાં પ્રતિબંધ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.